नमस्ते विद्यार्थिनी बहनों, आज आप चित्र पोथी में कोलाज चित्र पान नंबर 12 ये चित्र जोईशू। तो तमे जोई शको छो 12 नंबर ना पेज उपर 5 आकारों आपेला छे, झाड़, छतरी, ध्वजा, होड़ी अने घर। तो तमारे पान नंबर 13 उपर आ 5 आकारों माथी कोई पण 3 आकारों नु कागळ काम अहीं करवानो छे। कागळ काम एटले के कोलाज वर्क, रंगीन कागळनो उपयोग करीने आ छाप पाड़वानी छे। आनु काम हवे हूँ करूँ, तमे जुओ। अहीं हूँ होड़ीनो आकार बनावी रही छु। तो कागळ पर पाछळना भागेथी पेन्सिलथी दोरीने हाथथी कटिंग करवानो रहेशे। कातरनो उपयोग आमां करवानो नथी। धीरे धीरे हाथथी कापवानुं छे। आकार तमे दोरी देशो एटले तमने ख्याल आवशे कि केवी रीते कटिंग करवू। धीरे धीरे आकारने कट करवानो छे। कलर तमे कोई पण कलर लई शकशो। તમારા ઘરે પડેલા હોય તેવા ગમે તે કલરનો ઉપયોગ કરી શકાય। રંગીન કાગળ વાપરવું। જો હોળીનો નીચેનો ભાગ તૈયાર થઈ ગયો, હવે ઉપરનો ભાગ જોઈશું। જે પીળો કલર છે તો હું પીળો કલર લીધો છે, તેનો ભાગ ત્રિકોણ આકાર જેવો છે તો તે રીતે કટ કરવાનું દોરીને। જો હોળીના બંને ભાગ તૈયાર થઈ ગયા છે, આ રીતે લગાવીશું। હવે ગુંદર વડે આને લગાવવાનું રહેશે। તમે જોઈ શકો છો પાછળના ભાગ ઉપર ગુંદર લગાવી ને સરખી રીતે ચોંટાડી દેવાનું। હોળી તૈયાર થઈ ગઈ। મેં અગાઉથી ઘર અને છત્રીના આકાર કાપેલા છે, એ હવે હું લગાવું છું। છત્રીનો હાથો લગાવ્યા પછી હવે ઉપરનો ભાગ લગાવીશું। છત્રી લગાવ્યા પછી હવે ઘરના આકાર કાપેલા છે તેને હું ગુંદરથી ચોંટાડું છું। આ રીતે ઉપરનો ભાગ પણ લગાવવાનો રહેશે। હવે દરવાજો અને બારીનો ભાગ બાકી છે।
તમે જોઈ શકો છો સુંદર ઘરનો આકાર તૈયાર થઈ ગયો છે। આ રીતે મેં ત્રણ ચિત્ર પસંદ કરીને બનાવ્યા। તમારે પણ આ પાંચ ચિત્રોમાંથી કોઈ પણ ત્રણ કોલાજ વર્ક એટલે કે કાગળ કામ ત્રણ ચિત્રનું કરવાનું રહેશે। કલર પણ તમે તમારી પસંદગીના લઈ શકશો અને કોઈ પણ ચિત્ર ચાલશે।